પારિતાળાના આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયા ઉપર હુમલો થવાની ઘટના સામે આવી છે। સવારે જ્યારે અલ્પેશ કથિરિયા હોસ્પિટલ ખાતે તેમની નજીકની વ્યક્તિની ખબર અંતર પૂછવા માટે જઈ રહ્યા હતા। આ સમય દરમિયાન કાપોદરા પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા તે સમયે રિક્ષા ચાલકને રિક્ષા સરખી ચલાવવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો। તેણે લાકડાના ફટકાના 3 ઘા માર્યા હતા। ત્યારબાદ ટોળું એકઠું થઈ ગયું હતું। ટોળું રિક્ષા ચાલકને પકડવા દોડ્યું પણ તે ભાગી ગયો હતો। સવારના સમયે કાપોદરા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે અલ્પેશ કથિરિયા હોસ્પિટલ તરફ જવા નીકળ્યા હતા। અલ્પેશ કથિરિયા બાઇક પર સવાર હતા। તેની આગળ રિક્ષા ચાલક રિક્ષા ચલાવી રહ્યો હતો। બેફામ રીતે રિક્ષા ચલાવતા રિક્ષા ચાલકને અલ્પેશ કથિરિયાએ રોકીને કહ્યું કે આવી રીતે કેમ રિક્ષા ચલાવે છે, સરખી રીતે ચલાવ। રિક્ષા ચાલકે કહ્યું કે ઉભો રહે એમ કહીને રિક્ષામાંથી લાકડાનો ફટકો કાઢી તેને 3 ઘા માર્યા હતા અને તેને લઈને અલ્પેશ કથિરિયાને હાથમાં ઈજા થઈ હતી। પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા ઉપર કાપોદરા વિસ્તારમાં જ હુમલો થતા ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો। તેને ઈજા થતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે। આજે સવારે એક પબ્લિકના માણસથી પોલીસ સ્ટેશને ફોન આવેલો, એ બાબતે તાત્કાલિક અમે PCR રવાના કરેલી। કાપોદરા મેઇન રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે એક રિક્ષા ચાલક અને અલ્પેશ કથિરિયા અને વાહન આગળ રિક્ષા આડી અવળી ચલાવવા બાબતે માથાકૂટ થયેલી, તે બાબતે અલ્પેશભાઈ કથિરિયા પોલીસ સ્ટેશને આવી અને પોતાની ફરિયાદ જાહેર કરી, જેમાં એ પોતે મોટરસાઇકલ લઈ જતા હોય આગળ રિક્ષાવાળો રિક્ષા જેમ તેમ ચલાવતો હોય એ બાબતે એમણે ઊભી રખાવીને ઠપકો આપેલો। એ દરમિયાન રિક્ષા ચાલકે લાકડીનો ફટકો અલ્પેશભાઈના પાછળના ભાગે અને ખભાના ભાગે મારેલો અને આ બાબતે એમણે પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલી। ફરિયાદ IPC કલમ 323, 279, 294 ખ, 506 2 અને GP Act 135 મુજબની ફરિયાદ રજીસ્ટર કરેલી છે। આરોપી તરીકે હાલમાં રિક્ષા ચાલકના નામ પર છે। આરોપી જે તે વખતે નાસી ગયેલો હોય આરોપીઓ પકડવાની તજવીજ ચાલુમાં છે। બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત।